જેતપુરમાં અમરનગર વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં શાળાના એક બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય બાળકોના પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોના તેમજ ઓમિક્રોન વાયરસ ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે, ત્યારે જેતપુર તાલુકામાં અમરનગર ખાતે વાડી વિસ્તારમાં રહેતા એક 7 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આ બાળક જે શાળામાં અભ્યાસ કરતો હતો તે પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોના કોરોના સ્વોબ લેવામાં આવતા વધુ 6 બાળકો અને 2 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને હાલ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે અને પ્રાથમિક શાળા પણ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. ડોક્ટર પરેશ દુલેરા, મેડિકલ ઓફિસર, પીએચસી અમરનગર. પરેશભાઈ, અત્યારે હાલમાં છે તે 6 બાળકોને કોરોના પોઝિટિવ અમરનગર ખાતે અને 2 શિક્ષકોને આવેલો છે, જેને લઈને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? અત્યારે જે અમરનગરમાં 6 કેસ આવેલા છે એ વાડી વિસ્તારના કેસ છે અને અમારી ટીમ દ્વારા તેના ઘરે જઈ વિઝિટ કરી ચેક કરી અને એમને હોમ ક્વોરન્ટાઇન કરેલ છે અને બીજી કોઈ તકલીફ ઓમિક્રોનના લક્ષણ કે એવું કોઈ જોવા મળતું નથી, વાઇટલી સ્ટેબલ છે. જો વાત કરીએ તો હાલમાં જ વડાપ્રધાન દ્વારા છે તે જાહેરાત કરવામાં આવી છે કે આગામી 3 તારીખથી છે તે 15 થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવશે, તેને લઈને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? આ 15 થી 18 વર્ષનું જે વેક્સિનેશન ચાલુ થવાનું છે એ પ્રમાણે ઉપરથી જે રીતે વેક્સિન પ્લાનિંગ થશે એ રીતે અમે પૂરા પ્રયત્ન કરશું અને વેક્સિનેશન ચાલુ કરાવી દઈશું. આવનાર તારીખ 10 થી બુસ્ટર ડોઝ આપવાની વાતો થઈ રહી છે, જોકે જેતપુરના આરોગ્ય ખાતાને હજુ સુધી આ મામલે કોઈ સૂચના મળી નથી, પરંતુ તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.